નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આ વિડિયોમાં આપણે જોઈશું વનસ્પતિને ઓળખીએ. આપની શાળામાં ઇકો ક્લબ અંતર્ગત એક સરસ મજાની પ્રવૃત્તિ કરી શકો છો અને એ છે વનસ્પતિને ઓળખીએ. આ વિડિયોમાં આપને 40 જેટલી વિવિધ વનસ્પતિની ઓળખ આપવા અમે જઈ રહ્યા છીએ. આ માટે આપણા માર્ગદર્શક છે અમારી શાળાના શિક્ષિકા બેન શ્રી બીના બેન પંડ્યા. તો ચાલો જોઈએ આ વિડિયો. હું પંડ્યા બીના ધરમપુર પ્રાથમિક શાળામાં ઇકો ક્લબની પ્રવૃત્તિનું સંચાલન કરું છું અને મને પહેલેથી જ એટલે કે નાનપણથી જ વૃક્ષો પ્રત્યે ખૂબ જ લાગણી હતી અને વૃક્ષોનો ઉછેર કરવો એ મારો શોખ છે અને એટલા માટે જ અમે આ સ્કૂલમાં લગભગ છેલ્લા 5-1 વર્ષથી બધા બાળકો અને શિક્ષકોના સહકારથી અમે વૃક્ષોનું ઉછેર કરીએ છીએ અને એક આનંદની લાગણી અનુભવીએ છીએ. અને અમારી શાળામાં 50થી વધુ જાતની વનસ્પતિઓ છે એ જેનો અમે ઉછેર કરી શક્યા છીએ અને લગભગ 142 જેટલી વનસ્પતિઓનો અમે સારી રીતે ઉછેર કરી શક્યા છીએ. તો ચાલો આજે આપણે એમનો પરિચય મેળવીએ. આ ચમેલીનું વૃક્ષ છે અને તેમાં સરસ મજાના ઝીણા સફેદ ફૂલો આવે છે અને તેની સુગંધ ખૂબ જ સરસ હોય છે. આ કેક્ટસ છે, એક જાત છે કેક્ટસની જ, અને શો પીસ તરીકે તેમનો ઉપયોગ થાય છે. આ એક શો પીસ છે ગ્રીન કલરનું, તેમના ઘરના સુશોભન માટે તે ખૂબ જ ઉપયોગી છે. અને ત્યાર પછી આ છે એ રેડ કલરનું શો પીસ છે, તે પણ સુશોભનમાં ખૂબ સરસ ઉપયોગી થાય છે. આ જાસૂદનું વૃક્ષ છે અને તેનો ઉપયોગ આપણે તેમના ફૂલોનો ઉપયોગ આપણે વાળને સિલ્કી કરવા માટે, વાળને લાંબા કરવા માટે, કન્ડિશનર તરીકે પણ તેમના ફૂલોનો ઉપયોગ થાય છે. આ સફેદ કરેણ છે અને તેમાં સરસ મજાના ગુચ્છાદાર ફૂલો આવે છે. આ પારિજાતનું વૃક્ષ છે, તેમના પાન છે એ આર્થરાઇટિસ માટે ખૂબ જ ઉપયોગી છે, તેમના ફૂલો પણ ખૂબ જ ઉપયોગી છે અને વિષ્ણુ ભગવાનનું પ્રિય વૃક્ષ છે. અને તેમના ફૂલો છે એ રાતના જ ખીલે છે અને ખૂબ જ ખુશ્બુદાર હોય છે. તેમ ગુલાબી કરેણ છે અને તેમાં સરસ મજાના આકર્ષક ફૂલો આવે છે. આ કેક્ટસ છે, આ ઓછા પાણીમાં થાય છે અને આનો ઉપયોગ સુશોભન માટે થાય છે. આ છે સફેદ અને ગુલાબી ગુલાબ, આ ગુલાબ સૌને ગમે છે અને ભગવાનને પણ ચડાવાય છે, ગુલાબોનો રાજા છે ગુલાબ. આ છે લીલી પીળી મેં ધ્યાન સુશોભન તરીકે ઉપયોગ થાય છે. આ ફાફડા થોડ છે, આમાં લાળ ફીંડવા આવે છે, તે હિમોગ્લોબિન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે, તે કેન્સરને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આ મધુમલતી છે, તેમનો વેલ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ અને તેમના ફૂલ ખૂબ જ સુગંધી હોય છે. આ મયુરપંખ છે, તે બગીચાની શોભા વધારે છે. આ છે ગુલાબી કરણ, તેમાં ગુચ્છાદાર સરસ મજાના ફૂલ આવે છે. આ વસંતનો છોડ છે, તેમાં પીળા કલરના ફૂલો આવે છે જે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. આ આછા ગુલાબી રંગના જાસૂદ છે, તેમાં સરસ મજાના ગુલાબી જાસૂદ આવે છે. આ ઘટાદાર આસો પલાવનું વૃક્ષ છે, તેના પાન અને ફળ સ્ત્રીઓને લગતી બીમારીમાં ખૂબ જ ઉપયોગી છે. શુભ પ્રસંગમાં આપણે આસો પલાવના પાનનું તોરણ બનાવીએ છીએ. આ બોટલ પામનું ઝાડ છે, તે ખૂબ ઊંચું જાય છે અને સરસ દેખાય છે. આ જંબો જાસૂદ છે અને આમાં લાલ કલરના ખૂબ મોટા ફૂલ આવે છે. આ એક જોરાનો છોડ છે, તેમાં ગુચ્છાદાર મોટા ફૂલ આવે છે. આ નીલગીરીનું ઝાડ છે, તેનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. આ છે સરગવો, તેમના પાન ફળ અને ફૂલનો ઔષધ તરીકે ખૂબ ઉપયોગ થાય છે. આર્થરાઇટિસમાં સરગવો ખૂબ જ ઉપયોગી છે, શરીર ઉતારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. આ તુલસીનો છોડ છે, આનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. આ પીરી કરેણ છે, તેમાં 12 માસ ફૂલ આવે છે.
તેના પીળા પડી ગયેલા પાનને તેલમાં ઉકાળી અને તેનું તેલ બનાવી માથામાં નાખવાથી તાલમાં પણ નવા વાળ ઉગે. આ કોડિયાનું ઝાડ છે, તેમાં કેસરી રંગના આકર્ષક ફૂલ આવે છે. આ બિલ્વ વૃક્ષ છે. બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. તેમના ફળ ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. આ ટગરનો છોડ છે અને તેમાં બારે માસ સફેદ રંગના આકર્ષક ફૂલો આવે છે. આ શ્યામ તુલસીનો છોડ છે અને ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. આ કળંજનું ઝાડ છે, તેમની ડાળીનો દાંતણ તરીકે ઉપયોગ કરીએ છીએ અને ગમે તેવા દાંત દુખતા હોય તો પણ તેનાથી મટી જાય છે. આ છે નગોળનું વૃક્ષ અને તેમના પાનનો લેપ કરવાથી ગમે તેવો સોજો હોય તો પણ ઉતરી જાય છે અને આર્થરાઇટિસ માટે ખૂબ જ ઉપયોગી ઝાડ છે. આ અરડુસીનો છોડ છે અને તેમના પાન શરદી, ઉધરસ અને કફ માટે ખૂબ જ ઉપયોગી છે. આ કુવાર પાઠું છે અને તેમનો સૌંદર્ય પ્રસાધન તરીકે સરસ રીતે ઉપયોગ થાય છે. તેમનો ઉપયોગ વાળના સૌંદર્ય માટે, દાજવા ઉપર સ્કિન માટે ઉપયોગ થાય છે. આ બેબી પામનો છોડ છે અને ઘરના સુશોભન માટે ખૂબ જ સરસ ઉપયોગ થાય છે. આ કેક્ટસના છોડ છે અને સુશોભનમાં ખૂબ ઉપયોગી થાય છે. આ જુઈનો છોડ છે અને તેમાં સફેદ રંગના સુગંધી ફૂલો આવે છે. આ ડોલરનો છોડ છે અને તેમાં સફેદ રંગના ખૂબ જ સુગંધીદાર ફૂલો આવે છે. આ ઉમરાનું ઝાડ છે અને તેના ફળનો પક્ષીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને બારે માસ તેમાં ફળ આવે છે. આ ગિલાર્ડિયાના છોડ છે અને તેમાં બારે માસ આકર્ષક ફૂલો આવે છે. આ ક્રિસમસ ટ્રી છે અને સુશોભન તરીકે તેનો ઉપયોગ થાય છે. આ ચંપાનું ઝાડ છે અને તેમાં સરસ મજાના સુગંધી સફેદ ફૂલો આવે છે. આ કરેણનો છોડ છે અને તેમાં આછા ગુલાબી રંગના આકર્ષક ફૂલો આવે છે. આ સપ્તપદીનું ઝાડ છે અને છાંયો આપતું વૃક્ષ છે. આ લીમડાનું ઝાડ છે, તેમના પાન, ફૂલ, ફળ અને ઝાડની છાલ ઔષધ તરીકે ઉપયોગી છે.